સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો એજ્યુ સફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે નમસ્તે મિત્રો ગયા બંને વિડિયોની અંદર મેં તમને પૂર્ણ વર્તમાન કાળ વિશેની માહિતી આપી પૂર્ણ વર્તમાન કાળ એ વર્તમાન સમયમાં કોઈ પૂરી થયેલી ક્રિયા સૂચવે છે અને આપણને એની વાક્ય રચના છે એ પણ હવે ખ્યાલ આવી ગયો મને આશા છે કે પૂર્ણ વર્તમાન કાળના સંદર્ભમાં હવે તમને લગભગ બધી વિશેષ માહિતી છે એ મળી ગઈ છે પૂર્ણ વર્તમાન કાળ છે એની અંદર વપરાતા શબ્દો પણ મેં તમને કહ્યા જસ્ટ જસ્ટનાવ ઓલરેડી એવર નેવર સ્ટીલ સોફા રિસેન્ટલી કમ્પ્લીટલી આટલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ જ્યારે હોય ત્યારે એ ખાલી જગ્યા પૂર્ણ વર્તમાન કાળમાં છે એમ આપણે ધ્યાન રાખીશું હવે પૂર્ણ વર્તમાન કાળના બે ઉપયોગ આપણે જોયા એમાં મિત્રો મેં એક ખાસ ભારપૂર્વક એક પોઈન્ટ કીધો હતો કે પૂર્ણ વર્તમાન કાર્ડ છે એ નજીકના નજીકના ભૂતકાળ અને જોડતી કડી છે આ ખાસ ધ્યાન રાખજો વર્તમાન કાળને જોડતી કડી છે આ એક પોઈન્ટ જો તમે યાદ રાખી લેશો તો આપણે રોજબરોજ વાતચીતમાં પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને આ પોઈન્ટ દ્વારા ખ્યાલ આવી શકે દાખલા તરીકે મેં ટીવી જોઈ લીધું છે તો ટીવી જોવાની ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થયેલી છે પણ તેની અસર છે એ અત્યારે પણ જોઈ શકાય અનુભવી શકાય એટલે આપણે તરત જ ખ્યાલ આવી શકે કે ભાઈ આ પૂર્ણ વર્તમાન કાળ છે આઈ હેવ વોચ ડ અ હું ઉઠી ગયો છું આઈ હેવ ગોટઅ જસ્ટ નાવ હું હમણાં જ ઉઠ્યો છું તો ઉઠવાની ક્રિયા થોડા સમય પહેલા પૂરી થઈ ગયેલી છે તો પૂર્ણ વર્તમાન કાળના બે ઉપયોગ આપણે જોયા હવે ત્રીજો ઉપયોગ છે આપણે જસ્ટ જસ્ટના એ શબ્દો તો જોયા તેની સાથે વધારાના પોઈન્ટ પૂર્ણ વર્તમાન કાળમાં શિન્સ અને ફોર સમય સૂચક શબ્દ સાથે જેવા શબ્દો જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે તો આપણે એને પણ ખાસ સમજી લઈએ જ્યારે વાક્યમાં સિન્સ અને ફોર હોય ત્યારે પણ મોટા ભાગની ખાલી જગ્યા પૂર્ણ વર્તમાન કાળની ગણવામાં આવે છે દાખલા તરીકે આઈ 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 હેવ 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 ઇન ઇન રાજકોટ હું બે હજાર અને પંદરથી થી રાજકોટમાં રહું છું

ધ ટુર ઓફ ધ ટૂર ઓફ રાજસ્થાન વિદ્યાર્થીઓ રાજસ્થાનના પ્રવાસમાં ત્રણ દિવસથી જોડાયેલા છે તો જોડાવાની ક્રિયા ત્રણ દિવસ પહેલા શરૂ થયેલી છે અને અત્યારે પણ એની અસર વર્તાય છે તો આપણે આ વર્તમાન કાર્ડ પણ તેની સાથે આ ફોર અને સમયસૂચક શબ્દ વાપરેલો છે તો પૂર્ણ વર્તમાન કાળના ઉપયોગમાં પોઈન્ટ નંબર ત્રણ આપણે એ યાદ રાખીશું કે જ્યારે વાક્યમાં શિન્સ અને ફોર સાથે સમય સૂચક શબ્દ હોય ત્યારે પણ ખાલી જગ્યામાં પૂર્ણ વર્તમાન કાળ છે એ આપણે ધ્યાન રાખીશું અહીંયા શિન્સ સાથે સમયસૂચક શબ્દ અહીંયા ફોર સાથે સમયસૂચક શબ્દ છે પછી પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે સિન્સ વેન તમને જોવા મળશે સિન્સ વેન તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય સિન્સ વેન થી શરૂ થતું હોય તો એ ખાલી જગ્યા મોટા ભાગે પૂર્ણ વર્તમાનકાળ ની ગણવામાં આવે છે દાખલા તરીકે તમે રાજકોટમાં ક્યારથી રહો છો સિન્સ વેન હેવ યુ બીન સિન્સ વેન હેવ યુ બીન ઇન રાજકોટ રાજકોટ વાક્ય અંતે અહીંયા કાઉસ ની અંદર બી આપ્યું હોય અહીંયા બે ખાલી જગ્યા છે તો આપણે સિન્સ સિન્સ વેન ઉપરથી ગુજરાતી અર્થ થાય ક્યારથી ક્યારથી તો વાક્ય સિન્સ શરૂ થતું હોય અને કાઉસ માં મોટે ભાગે ટૂંકા સમયની ક્રિયાઓ જે આમાં બતાવેલી હોય બરોબર બી હોય તો આપણે સમજી જ લેવાનું કે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં જ આવશે જયારે સિન્સ વેન થી શરૂ થતું હોય ત્યારે તો સિન્સ વેન હેવ યુ બીન ઇન રાજકોટ તમે રાજકોટમાં ક્યારથી છો જો સિન્સ વેન સિન્સ વેન હેવ હેવ યુ સ્ટાર્ટેડ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ તમે આ પ્રોજેક્ટ ક્યારથી શરૂ કર્યો છે તો સિન્સ વેન થી વાક્ય શરૂ થયું છે તો હેવ કરતા પ્રમાણે પછી અહીંયા એક વચન કરતા હોય

યોર બ્રધર બ્રધર વાક્ય અહીંયા કાઉસ ની અંદર બી શબ્દ આપ્યો છે તમારો ભાઈ ક્યારથી અમેરિકામાં છે તો જ્યારે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હાવ લોંગ શરૂ થતું હોય કે સિન્સ વેન થી શરૂ થતું હોય ત્યારે ખાલી જગ્યા મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળની ગણવામાં આવે છે તો અહીંયા યોર બ્રધર એક વચન છે તો અહીંયા મેં હેસ વાપર્યું પછી બી અહીંયા આપ્યું છે મેં આગળ વિડીયોમાં તમને કહ્યું તેમ કે ભાઈ પૂર્ણક વર્તમાન કાળની અંદર બીનું ત્રીજું રૂપ બિન વપરાય છે તો અહીંયા બિન વાપર્યું તો જ્યારે વાક્યની અંદર હવે આપણે ચાર શબ્દો યાદ રાખીશું જ્યારે વાક્યમાં સિન્સ હોય પછી ફોર હોય શિન્સ અને ફોર પછી સમયસૂચક શબ્દ જ આપવામાં આવે છે સમય સૂચક શબ્દ એ આપણે ખાસ ધ્યાન રાખીશું શિન્સ પછી જે સમય આપવામાં આવે એ નિશ્ચિત સમય હોય છે ફોર પછી જે સમય આપવામાં આવે છે તે અનિશ્ચિત સમય હોય છે તો આપણે અત્યારે તો મિત્રો એટલું યાદ રાખીએ શિન્સ સાથે સમય સૂચક શબ્દ ફોર સાથે સમયસૂચક શબ્દ હોય ત્યારે ખાલી જગ્યા પુનઃવર્તમાન કાળની છે એમાં આપણે સમજશું પછી પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે જે વાક્ય શિન્સ વેનથી શરૂ થતું હોય તો તે ખાલી જગ્યામાં પણ પૂર્ણ વર્તમાનકાંળનું રૂપ આવશે જે વાક્ય થી સ્ટાર્ટ થતું હોય તો તે વાક્ય પણ પૂર્ણ વર્તમાન કાળમાં છે એમ આપણે સમજીએ તો હવે આપણે સિન્સ અને ફોર આપણે લીધું જ છે તો શિન્સ ક્યારે અને ફોર ક્યારે એના સંદર્ભમાં પણ થોડી તમને વિશેષ માહિતી આપી જ દઉં મિત્રો સિન્સ અને ફોર છે એ બંને સમય સૂચક શબ્દો સાથે વપરાતા એ શબ્દો છે પ્રેપોઝિશન છે એ તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય સાથે આવે નિશ્ચિત સમય સાથે નિશ્ચિત સમય સાથે સિન્સ વપરાય છે જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે પોઈન્ટ ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ તો એમાં જે કોઈ ક્રિયાના સમયનો ઉલ્લેખ છે એ ઉલ્લેખ અહીંયા નિશ્ચિત સમયનો ઉલ્લેખ આપ્યો હોય દાખલા તરીકે જરા એક્ઝામ્પલ થી આપણે સમજીએ સિન્સ મંડે સિન્સ મંડે તો મિત્રો અઠવાડિયાના સાત વાર છે તો એમાં નિશ્ચિત વાર જો નિશ્ચિત પોઈન્ટ ઓફ ટાઈમ કયા કયા વાર થી તો આપણે એમ કહે સોમવાર થી હું ગેરહાજર છું આઈ હેવ બીન એબસન્ટ ફ્રોમ સ્કૂલ સિન્સ મંડે આચાર્ય શ્રી સોમવાર થી બહાર છે ધ પ્રિન્સિપાલ હેઝ બીન આવું સિન્સ મંડે તો નિશ્ચિત સમય હોય ત્યારે આપણે સિન્સ વાપરીએ અઠવાડિયામાં સાત વાર છે તો એમાં નિશ્ચિત વાર એટલે સિન્સ વપરાશે પછી મહિનો જો સિન્સ જૂન સિન્સ જૂન હું જૂન મહિનાથી અંગ્રેજી ભણું છું આઈ હેવ સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જૂન વર્ષના બાર મહિના છે એમાં અહીંયા નિશ્ચિત મહિનો નિશ્ચિત દિવસ નિશ્ચિત દિવસ છે તો સિન્સ 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 આવે નિશ્ચિત મહિનો જૂન માર્ચ અ તે માર્ચ મહિનાથી મુંબઈમાં રહે છે હી હેઝ લિવડ ઇન મુંબઈ સિન્સ માર્ચ સિન્સ માર્ચ નિશ્ચિત મહિનો છે પછી એવી રીતે નિશ્ચિત વર્ષ હોય મિત્રો

આખા દિવસની ની ચોવીસ કલાક છે એમાં નિશ્ચિત કલાક જો મમ્મી દસ વાગ્યા થી બહાર છે મમ્મી હેસ બીન આઉટ સિન્સ ટેન ઓ ક્લોક તો સિન્સ ટેન ઓ ક્લોક સિન્સ નાઇન ઓ ક્લોક સિન્સ નૂન સિન્સ નૂન તો બપોર થી નિશ્ચિત સમય તો કોઈને કોઈ આવી રીતે પોઈન્ટ ઓફ ટાઈમ નિશ્ચિત સમય આપ્યો હોય તો એમાં વાર આવી જાય મહિનો આવી જાય વર્ષ આવી જાય પછી ઓકલોક વાળા જેટલા શબ્દો છે એમાં નિશ્ચિત સમય બતાવાય છે તો એની સાથે પણ આવશે પછી ગઈકાલથી પછી ક્યારેક એવી કોઈ નિશ્ચિત ઘટનાઓ હોય ત્યારે પણ એમ કે સિન્સ વપરાય છે સિન્સ દિવાળી વેકેશન તે દિવાળી વેકેશન થી અહીં છે હાજર હિયર શિન્સ દિવાલી વેકેશન તો નિશ્ચિત કોઈ એવી ઘટનાઓ બનતી હોય ત્યારે પણ શિન્સ વપરાય છે શિન્સ અવર ઇન્ડિપેન્ડન્સ આપણી આઝાદીથી એવી રીતના આપણે વાપરી શકીએ તો નિશ્ચિત સમય જ્યારે હોય ત્યારે એની સાથે શિન્સ વપરાશે શિન્સ નૂન શિન્સ યસ્ટર ડે શિન્સ મોર્નિંગ સવારથી હું મેદાન પર સવારથી છું

સમય ગાળો પણ કહી શકીએ મિત્રો આને સમયગાળો એમાં કોઈ એના પછી જે સમય આવે છે આપણે વાત થઈ કે સિન્સ અને ફોર બંને પછી સમય આવે છે પણ સિન્સ પછી જે સમય આવશે તે નિશ્ચિત સમય બતાવશે એને અંગ્રેજીમાં પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય ફોર પછી જે સમય આવે છે એ અનિશ્ચિત સમય હોય છે એ નિશ્ચિત સમય કોઈ દર્શાવતો નથી એ સમયનો ગાળો સૂચવે છે જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે પીરિયડ ઓફ ટાઈમ

આપણે એમ કેવું હોય કે અમે ત્રણ મહિનાથી રાજકોટમાં છીએ પણ કયા ત્રણ મહિના એ કંઈ કીધું નથી એટલે ફોર ટુ મંથ ફોર ટુ મંથ એમ આપણે બોલી શકાય સમય ગાળો બતાવે છે કેટલા મહિનાનો ગાળો કેટલા દિવસનો ગાળો પીરિયડ ઓફ ટાઈમ સૂચવે છે અમે બે હજાર અને દસ થી રાજકોટમાં રહીએ છીએ વી હેવ લીવડ ઇન રાજકોટ સિન્સ ટુ પણ અમે સાત વર્ષથી રાજકોટમાં રહીએ છીએ પણ કયા સાત વર્ષ એ કઈ કીધું નથી એટલે ફોર અહીંયા આપણે ટેન યર્સ અથવા તો ફોર સેવન યર્સ એમ આપણે લખી શકાય ફોર સેવન યર્સ સાત વર્ષથી પછી ઓકલો કાપ્યો હોય ત્યારે નિશ્ચિત કલાક પણ હું એમ કહું કે ભાઈ હું બે કલાકથી ક્લાસમાં બેઠો છું આઈ હેવ બીન ઇન ધ ક્લાસ પણ કઈ બે કલાક એ આપણને કીધું નથી એટલે ફોર ટુ અવર્સ ફોર ટુ અવર્સ એમ આપણે બોલી શકાય તો સમયગાળો બતાવવો હોય અનિશ્ચિત સમય બતાવવો હોય ત્યારે ફોર વપરાય નિશ્ચિત સમય પોઈન્ટ ઓફ ટાઈમ બતાવવું હોય ત્યારે સિન્સ વપરાય એમાં નિશ્ચિત દિવસ આવે નિશ્ચિત મહિનો આવે નિશ્ચિત વર્ષ આવે નિશ્ચિત કલાક આવે કોઈને કોઈ નિશ્ચિત સમય સિન્સ મંડે સિન્સ ટ્યુઝડે સિન્સ ઇવનિંગ કોઈને કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ તહેવાર દ્વારા ઘટના દ્વારા ત્યારે પણ સિન્સ વપરાશે ઓકે તો સિન્સ અને ફોર આ ટાઈપની ખાલી જગ્યાઓ ઘણી બધી કોમ્પિટેટિવ એક્ઝામ ની અંદર પૂછાતી હોય હવે એક વિશેષ એક પોઈન્ટ પૂર્ણ વર્તમાન કાળના સંદર્ભમાં પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહેવા માંગુ છું એ પણ તમને આપી જ દઉં માહિતી મિત્રો પૂર્ણ વર્તમાન કાળ છે તેની અંદર મોટા ભાગના જે ક્રિયાપદો વપરાય છે એ ક્રિયાપદો શોર્ટ ટર્મ એક્શન શોર્ટ આ પોઈન્ટ નંબર ચાર ના સંદર્ભમાં એટલે કે ટૂંકા ગાળાની ક્રિયા વધારે સૂચવે છે ટૂંકા ગાળાની ક્રિયા વધારે સૂચવે છે ટૂંકા ગાળાની ક્રિયા સૂચવતા સૂચવતા ક્રિયાપદો વધુ વપરાય છે પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂરી થયેલી ક્રિયા સૂચવતો હોવાથી અહીંયા મોટા ભાગે જે ક્રિયાપદો તમને વપરાયેલા જોવા મળશે એ ક્રિયાપદો ટૂંકા ગાળાની ક્રિયા જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે શોર્ટ ટર્મ એક્શન એવા ક્રિયાપદો વધારે વપરાય દાખલા તરીકે એક આપણે શબ્દ લઈએ કમ્પ્લીટ તો કમ્પ્લીટ તો આનો અર્થ જેમ થાય છે પૂરું કર્યું પૂર્ણ કર્યું તો આ ચાલુ કાળમાં ન વપરાય આ ટૂંકા ગાળાની ક્રિયા સૂચવે છે એટલે પૂર્ણ વર્તમાન કાળમાં આવા જ ક્રિયાપદો છે કમ્પ્લીટ છે સ્ટોપ છે સ્ટોપ એટલે અટકી ગયું વી હેવ સ્ટોપ અવર વર્ક અમે અમારું કામ બંધ કરી દીધું છે વી હેવ કમ્પ્લીટ સ્ટડી અમે ભણવાનું બંધ કરી દીધું છે તો આવા ટૂંકા ગાળાની ક્રિયા કમ્પ્લીટ છે સ્ટોપ છે સ્ટાર્ટ છે જો માય ફ્રેન્ડ હેઝ સ્ટાર્ટેડ એ ન્યુ બિઝનેસ મારા મિત્રએ એક નવો બિઝનેસ શરૂ કર્યો છે તો આ સ્ટોપ સ્ટાર્ટ પછી કમ છે આવી વિઝિટ શબ્દ પછી લીવ એટલે છોડવું તો આવા બધાય ટૂંકા ગાળાની ક્રિયા સૂચવતા ક્રિયાપદો છે એ પૂર્ણ વર્તમાન કાળની અંદર વધારે વપરાય આ કમ્પ્લીટ શબ્દ છે એ ચાલુ કાળમાં વપરાતો જ નથી આપણે ન બોલી શકીએ એમ 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 કમ્પ્લીટિંગ 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 માય માય વર્ક વર્ક આઈ કારણ કે એ કામ એ ક્રિયાપદ જ પૂરી થયેલી ક્રિયા સૂચવે છે તો તમે એને ચાલુ ક્રિયામાં ગણી જ ન શકો તો આ કમ્પ્લીટ શબ્દ છે એ ટૂંકા ગાળાની ક્રિયા સૂચવતું ક્રિયાપદ છે તો એ તમને પૂર્ણ વર્તમાન કાળમાં વધારે જોવા મળશે

તો આને ચાલુ કાળમાં તો તમે વાપરી શકો હે ઇસ હે ઇસ સ્ટોપિંગ હે ઇસ સ્ટોપિંગ હે ઇસ સ્ટડી તે પોતાનો અભ્યાસ અટકાવી રહ્યો છે તો સ્ટોપ પોતે જ એક ટૂંકા ગાળાની ક્રિયા સૂચવતું ક્રિયાપદ છે તો એને તમે ચાલુ કાળમાં વાપરી જ ન શકો તે પોતાનો અભ્યાસ અટકાવી રહ્યો એમ ન બોલાય હી હેસ સ્ટોપડ

ફિનિશ આવે લીવ આવે બિલ્ડ